નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલ ઝોલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો જે આપણે નવો પાઠ શરૂ કર્યો છે, પ્રકરણ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો, બરાબર, તેની અંદર મિત્રો આપણે અહીંયા પ્રસ્તાવના જોઈ, બરાબર. આ ચિત્ર જે અહીંયા જે નકશો આપેલો છે હડપ્પીય સભ્યતાના સ્થળો, તેની આપણે માહિતી મેળવી હતી, બરાબર. ત્યાર પછી આપણે હડપ્પીય સંસ્કૃતિની નગરરચના વિશે આપણે માહિતી મેળવી હતી આના પહેલાંના વિડીયોની અંદર. એના અંદર મિત્રો આપણે અહીંયા આ મોહેંજોદડો જે એનું જાહેર સ્નાનાગર છે એના ચિત્ર વિશેની માહિતી મેળવી હતી, એની જે અહીંયા સરસ મજાની થિયરી દર્શાવવામાં આવેલી છે એની પણ માહિતી મેળવી, બરાબર. ત્યાર પછી અહીંયા જે આપણે લોથલ બંદરનો જે ધક્કો જેને ડોકયાર્ડ કહેવામાં આવે છે ત્યાં સુધીની આપણે માહિતી મેળવી હતી. અને હવે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન એની ચર્ચા કરવાની છે, બરાબર. કયો મુદ્દો? નવો મુદ્દો મિત્રો, હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન, બરાબર મિત્રો. તો મિત્રો જ્યારે પણ તમે આ વિડીયો જોઈ રહ્યા હોય ત્યારે તમારે સામાજિક વિજ્ઞાનનું પુસ્તક તમારી સાથે અવશ્ય જોડે રાખવાનું, તમારી સાથે રાખવાનું, જેથી આ વિડીયો જોતાની સાથે સાથે તમે પુસ્તકની અંદરથી પણ સારો એવો ખ્યાલ મેળવી શકો અને અભ્યાસ તમે સારી રીતે કરી શકો, બરાબર. તો આગળ નવા મુદ્દાને સમજતા આપણે મિત્રો શરૂઆત કરીએ. તો અહીંયા કહે છે કે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. તો સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. અહીંયા મિત્રો વાત કરવામાં આવે છે આર્થિક જીવનની. આર્થિક જીવન એટલે કે વ્યવસાયિક જીવન. અર્થ, અર્થ એટલે કે નાણું, અને આર્થિક જીવન એટલે કે આપણું વ્યવસાયિક જીવન. આજે મનુષ્યને પોતાનું જીવન જીવવા માટે મિત્રો પૈસાની, નાણાંની જરૂર તો પડે જ છે ને, બરાબર. અને એની માટે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ પ્રકારનો ધંધો, રોજગાર કે નોકરી કરતા હોય છે. તો આપણે જે આપણું ઘર ચલાવવા માટે, આપણે જે રોજિંદો જે જીવનનો નિર્વાહ કરવા માટે જે આપણે કામ ધંધો નોકરી કરીને જે આપણે પૈસા મેળવીએ છીએ, જે મહેનતણ મેળવીએ છીએ ને, તેને મિત્રો કહેવાય આર્થિક જીવન. તો એ સમયના આર્થિક જીવનની વાત કરીએ તો સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા, બરાબર. ખેતી કરવા માટે તો હળનો જ ઉપયોગ કરવો પડે. તો એ સમયે પણ લોકો, એ સમયના લોકો, હડપ્પીય સંસ્કૃતિ સમયના લોકો પણ ખેતી કરવા માટે હળનો ઉપયોગ કરતા હતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ પાડતા. કેવો? ખૂંદવાળો બળદ પાડતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. મિત્રો ધ્યાન રાખજો, આંતરિક એટલે કે દેશની અંદર, રાજ્યની અંદર, અને આંતરરાષ્ટ્રીય એટલે કે રાજ્યની બહારનો, દેશની બહારનો પણ એ આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું. મિત્રો એ સમય પણ દેશ વિદેશ સાથે વેપાર ચાલતો હતો, બરાબર. એટલે કહે છે કે આપણા દેશનું અહીંયા હડપ્પીય સંસ્કૃતિનું જે સુતરાઉ કાપડ હતું એ છેક મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી પહોંચાડવામાં આવતું હતું એમ ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ હતો. તો આગળ આપણે જોઈ ગયા કે અમુક જગ્યાએથી મણકા બનાવવાની ફેક્ટરીના અવશેષો પણ મળી આવ્યા છે. એટલે કે એ લોકો મણકા બનાવવાનો ઉદ્યોગ પણ, એ લોકો એની જે કલા જે છે, એનો ઉદ્યોગ જે છે, એની અંદર પણ સંકળાયેલા હશે, બરાબર. તો આગળ મિત્રો વાત કરીએ હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. અહીંયા આપણે વાત કરીએ હડપ્પીય સભ્યતાના આર્થિક જીવનની. હવે આપણે મિત્રો ચર્ચા કરવાની છે હડપ્પીય સભ્યતાના સમાજ જીવનની, બરાબર. કેવા જીવનની? તો સમાજ જીવનની. તો સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો, અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ, દૂધની બનાવટોનો સમાવેશ થતો.
આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક એટલે કે ગલ મળી આવ્યા છે. એટલે મિત્રો એવું કહી શકાય કે એ સમયમાં પણ લોકો થોડો ઘણો માંસાહાર કરતા હશે અને માછલી પકડીને માછલીનો ખોરાક તરીકે કે અન્ય એટલે કે એવો ઉપયોગ કરતા હશે. કારણ કે એ સમયમાં અમુક એવા અવશેષો હશે ને તો માછલી પકડવાના હૂકના અવશેષો મળી આવ્યા છે. તો એવું કહી શકાય કે તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. એ લોકો ખોરાકમાં માંસાહાર એટલે કે માછલીનો ઉપયોગ કરતા હશે. બરાબર. આગળ મિત્રો વાત કરીએ તો સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. બરાબર. જે શિલ્પ મળી આવે છે, શિલ્પ મળી આવ્યા છે પુરાતત્વ શાસ્ત્રીઓને જે સંશોધન કરવા કરતા એમને જે શિલ્પ મળી આવ્યા છે, જે મૂર્તિઓ મળી આવી છે એના ઉપરથી મિત્રો પોશાક વિશેની એમના કપડાં વિશેની માહિતી મળી આવે છે. અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા, કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા, કયા ડાબા ખભા પરથી, ક્યાંથી કે છે ધ્યાન રાખજો મિત્રો કે ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. મોટે ભાગે મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા. કેવા કાપડનો મિત્રો? સુતરાઉ કાપડનો. અને ઊનના બનેલા, ઊની વસ્ત્રો કહે છે એટલે કે ઊનથી બનેલા ગરમ કપડાનો એનો પણ ઉપયોગ કરતા હતા. ધાતુ તથા હાથી દાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. બરાબર. સોયના તો ધાતુની અને હાથી દાંતમાંથી બનાવેલી સોયના અવશેષો મળ્યા છે એટલે એવું અનુમાન લગાવી શકાય મિત્રો કે એ જે કપડાં છે તે સીવીને પહેરતા હશે. બરાબર. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાંનો ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર એટલે કે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. બરાબર. હાથમાં વીંટી પછી કડા, આ બધા આભૂષણો એ સમયથી લોકો પહેરતા આવ્યા છે એટલે એ સમયના લોકો પણ આ આભૂષણોનો દાગીનાનો ઉપયોગ કરતા હતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા એટલે કે સોના ચાંદીનો ઉપયોગ એ સમયથી ચાલી રહ્યો છે. સોના ચાંદીથી પરિચિત લોકો એ સમયથી છે એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ મિત્રો. આગળ વાત કરવામાં આવે છે કે સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા. કેવા વાસણો બનાવતા મિત્રો? તો માટીના, તાંબાના અને કાંસાના. બરાબર. કાંસું એક પ્રકારની ધાતુ આવે છે અને કાંસાના વાસણો એ સમયે એ લોકો બનાવતા હતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. બાળકોને પણ રમવા માટે મિત્રો એ રમકડા બનાવતા હતા જે માટીમાંથી બનાવતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. આ વિવિધ પ્રકારના રમકડા તેઓ પોતાના બાળકો માટે રમવા માટે બનાવતા હતા. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. તે એમનામાં જે કલાકારી હતી, જે એક સર્જન કરવાની શક્તિ જે હતી, એમના રમકડા જોઈને આપણે એનું અનુમાન લગાવી શકીએ છીએ કે એ લોકોમાં ખરેખર કલાકારીગરી હતી. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે. માથું હલાવતો માનવી કેવો, સોરી પ્રાણી. બરાબર. કે પ્રાણી જે ઘણી તમે જો આજના સમયની અંદર અમુક મોટરકારની અંદર કે અમુક ઘરની અંદર આપણે જોઈએ છીએ કે એવા સરસ મજાના રમકડાના કૂતરા મળે છે, કૂતરાનું આમ ઓલું આમ જે ગરદન હલતી હોય છે. બરાબર. પછી અમુક બીજા પણ એવા કોઈ એવા આમ હોય છે સ્ટેચ્યુ કે જેની આમ ગરદન હલતી હોય છે, તો એ સમયમાં પણ માથું હલાવતા પ્રાણી અને વળી પછી ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા એ લોકો બનાવતા હતા. બરાબર. તો મિત્રો અહીંયા સુધી વાત કરી આપણે એમના સમાજ જીવનની, હડપ્પીય સંસ્કૃતિના સમાજ જીવનની વાત આપણે કરી. હવે મિત્રો આપણે વાત કરવાની છે
હડપ્પા સંસ્કૃતિના લોકોના ધાર્મિક જીવન અને અંતિમ વિધિની. બરાબર, તો વાત કરીએ આપણે ધાર્મિક જીવન અને અંતિમ વિધિની, તો હડપ્પા સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. શેમાંથી? તો મૂર્તિ અને મુદ્રાઓમાંથી આપણને માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. શેનું? ધરતી માતાનું. કયા દેવીની? તો માતૃકા દેવીની મૂર્તિ. જે માતૃકા દેવીની મૂર્તિ મળી છે ને, ઇતિહાસકારોનું માનવું છે કે ધરતી માતાનું પ્રતીક છે. એટલે કે હડપ્પા સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. શું આપે છે? અન્ન અને પાણી આપે છે. ધરતી ઉપર તો આપણા સમાજ સજીવોના સજીવોનું જે અસ્તિત્વ જે છે એ ટકી રહ્યું છે. બરાબર, આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગનમાં અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. બરાબર, ધાર્મિક જીવન પણ ખૂબ જ સારું હતું. વૃક્ષોની પૂજા કરતા, જેમ આજે આજના સમયની અંદર આપણે ગાયની પૂજા કરીએ છીએ, એમ એ સમય પણ પશુ પૂજા કરતા, આજના સમયની અંદર આપણે નાગ દેવતાની આપણે પૂજા કરીએ છીએ, પાંચમ હોય છે તો એ દિવસે આપણે પૂજા કરીએ છીએ, તો એ સમયમાં પણ હડપ્પા સંસ્કૃતિના સમયમાં પણ નાગ દેવતાની પૂજા કરવામાં આવતી. અને સ્વસ્તિક પૂજા જે આપણે સાથિયા દોરીએ છીએ ને, બરાબર, શુભનું જે પ્રતીક ગણવામાં આવે છે સ્વસ્તિક, જેને આપણે સાથીઓ કહીએ છીએ, તો એ સાથિયાની પૂજા કરતા સ્વસ્તિકની પૂજા કરતા હતા. સાથે સાથે એવા પણ અવશેષો મળ્યા છે લોથલ અને કાલીબંગનમાં કે જ્યાં તેઓ અગ્નિની પૂજા કરતા હતા. બરાબર, એટલે કે અગ્નિની પણ એ દેવતા તરીકે પૂજા કરતા હતા. બરાબર, આગળ વાત કરીએ મિત્રો, તો હડપ્પા સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાંટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવાઓ મળ્યા છે. બરાબર, એ સમયે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતું હશે તો એ વ્યક્તિને શું કરવામાં દાંટવામાં આવતા હશે, દાંટતા હશે. બરાબર, અને સાથે સાથે ક્યાંક અગ્નિ સંસ્કારના પણ અવશેષો મળી આવ્યા છે, પુરાવો મળી આવ્યા છે કે અમુક જે લોકો જે છે એ અગ્નિ સંસ્કાર પણ આપતા હશે. તેઓ મૃતકને દાંટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. જે મૃતદેહ જે હોય એ મૃતદેહને જ્યારે દાંટવામાં આવતો ત્યારે એની સાથે સાથે અમુક વસ્તુઓ પણ તેઓ મૂકતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. કદાચ એવું અનુમાન લગાવી શકાય મિત્રો કે એવું માનતા હશે કે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે તો મૃત્યુ પછીનું પણ જીવન હશે એવી એમની કલ્પના હશે, ને એના કારણે જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તેમનો મૃતદેહની સાથે તેઓ અમુક વસ્તુને પણ દાંટતા હતા. બરાબર મિત્રો, તો આ વાત કરીએ આપણે હડપ્પા સંસ્કૃતિના લોકોના ધાર્મિક જીવન અને અંતિમ વિધિની. હવે મિત્રો આપણે આગળ મુદ્દો લેવાનો છે હડપ્પા સંસ્કૃતિના લોકોની લિપિ અને ભાષા. એ કઈ લિપિ અને કઈ ભાષાનો તે ઉપયોગ કરતા હતા, તો તેની આપણે ચર્ચા કરીએ મિત્રો. તો સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્ર પત્રિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ અણઉકેલાઈ રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. કેવી? અણઉકેલાઈ રહસ્યમય ભાષા, કે જેનો તાગ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. જોકે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. બરાબર, લિપિ એટલી બધી અણઉકેલી છે, એને એટલે કે એને વાંચવા માટે, એનો ઉકેલ શોધવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી સફળતા મળી શકી નથી. તો એ સમયની જે લિપિ અને ભાષાની આ વાત કરવામાં આવી મિત્રો. આગળ વાત કરીએ આપણે ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળો કઈ કઈ જગ્યાએ છે ને એની વાત કરીએ આપણે મિત્રો. તો ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી એટલે શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પા સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. એટલે આટલા જગ્યાએથી, આટલા સ્થળોએથી હડપ્પા સભ્યતાના સ્થળોના અવશેષો મળી આવ્યા છે. બરાબર, આ વાત કરવામાં આવે છે કે આપણા ગુજરાત રાજ્યની અંદર જે હડપ્પા સભ્યતાના સ્થળો કઈ કઈ જગ્યા છે ને એની વાત અહીંયા કરવામાં આવેલી છે. આગળ અહીંયા વાત કરે છે કે હડપ્પા સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે એની ચર્ચા કરીએ મિત્રો. તો અહીંયા કહે છે કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે.
કોઈ કુદરતી આફત આવી હશે, બરાબર, કુદરતી આફત આવી હશે, જેમ કે ધરતીકંપ છે, પૂર છે, રોગચાળો છે, બરાબર ને. અત્યારે જે કોરોના કાળ ચાલી રહ્યો છે મિત્રો, બહુ ખૂબ જ ભયંકર કાળ કહી શકાય. હે, તો એવી રીતે જો કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હશે કે પછી કોઈ બાહ્ય આક્રમણના કારણે એ સભ્યતાનો અંત આવ્યો હશે એવું માનવામાં આવે છે. જોકે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. હજુ સુધી પણ તેનો અંત કેવી રીતે થયો ને એનું સંશોધન આજના ઇતિહાસકારો કરી રહ્યા છે મિત્રો. તો આ વાત કરવામાં આવી હડપ્પીય સભ્યતાના અંતની, બરાબર. તો અહીંયા સુધી મિત્રો વાત થઈ પ્રાચીન નગરોની, પ્રાચીન સંસ્કૃતિની. એના અંદર આપણે વાત કરી હડપ્પીય સંસ્કૃતિની. કઈ સંસ્કૃતિ? હડપ્પીય સંસ્કૃતિ. હવે મિત્રો આગળના મુદ્દાની અંદર આપણે જોવાનું છે, જે આપણે પાઠનું નામ છે પ્રાચીન ગ્રંથો, સોરી પ્રાચીન નગરો અને ગ્રંથો. તો નગરો વિશે તો આપણે માહિતી મેળવી, હવે આપણે પ્રાચીન ગ્રંથો વિશેની માહિતી મેળવવાની છે. તો મિત્રો ધ્યાન રાખજો, હવે આપણે વાત કરીએ આપણા પ્રાચીન ગ્રંથો વિશેની. તો સૌ પ્રથમ કહે છે કે ઋગ્વેદ અને તેનું અધ્યયન. તો વેદ ચાર છે, કેટલા છે મિત્રો? વેદ ચાર છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ચાર વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, ખૂબ જ જૂનામાં જૂનો ગ્રંથ છે મિત્રો, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત કહે છે. શું કહે છે મિત્રો? સૂક્ત કહે છે, તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે, તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. કઈ ભાષામાં લખાયેલ છે? તો પ્રાચીન સંસ્કૃત કે પછી વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? સંવાદ સ્વરૂપે છે મિત્રો. કેવા સ્વરૂપે છે? સંવાદ સ્વરૂપે દર્શાવવામાં આવેલા છે. આગળ વાત કરીએ તો ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી, જે રાજાને ચૂંટણી કરતી, રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતોની નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું, અને ગવેષણા એટલે કે યુદ્ધ. ગવેષણા એટલે યુદ્ધ મિત્રો, ધ્યાન રાખજો. ગવેષણા એટલે કે યુદ્ધ કરવું, એની પ્રજાનું રક્ષણ કરવું, બાહ્ય આક્રમણથી પોતાની પ્રજાનું રક્ષણ કરવા માટે યુદ્ધ કરવું, એ પણ એની એક ક્રિયા, એનું એક કાર્ય હતું રાજાનું. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કેટલા રાજાઓ વચ્ચે? તો આશરે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હશે ને, એનો ઉલ્લેખ મળી આવે છે, એનો પુરાવો મળી આવે છે, એવું પ્રાપ્ત થયું છે મિત્રો. આગળ વાત કરીએ તો ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. કેવું? તો ધ્યાન રાખજો મિત્રો, પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી, પરિવારો બધા સાથે રહેતા હતા. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા, કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન અને સ્ત્રી સ્વાતંત્ર્ય હતું, અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી. શું ગણવામાં આવતી મિત્રો? સહધર્મચારિણી. અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી, તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા, બરાબર, પુખ્ત વયની થાય, પુખ્ત સમયની થાય, પુખ્ત ઉંમરની થાય ને ત્યારે જ એના લગ્ન કરવામાં આવતા, બરાબર, બાળ મતલબ કે બાળપણ એના લગ્ન કરવામાં આવતા નહીં. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાનો ઉલ્લેખો જોવા મળે છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો ઉલ્લેખ જોવા મળે છે. ધ્યાનમાં રાખજો મિત્રો, સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાય, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે.
ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાએ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. કોની માટે? પશુઓ માટે. પશુઓ માટે યુદ્ધ કરવાનું એકબીજા સાથે એ જે કબીલા બનાવી દેતા, જે કબીલાએ જીવન જીવતા લોકો માટે સામાન્ય થઈ ગયું હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધારિત રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. કેવી હતી? કૃષિ ગૌણ હતી. પશુપાલન એવું કહી શકાય કે સામૂહિક રીતે મુખ્ય વ્યવસાય કરતી લોકો પશુપાલનનો વ્યવસાય કરતા, અને ખેતી જે કરવાની હતી ને એ ખેતી એમનો ગૌણ, એવું કહી શકાય ગૌણ વ્યવસાય હતો. તો મિત્રો, અહીંયા આપણો આ પાઠ ક્રમાંક જે છે ત્રીજો, પ્રાચીન નગરો અને ગ્રંથો, જેની આપણે માહિતી મેળવી. પ્રાચીન નગરો અને ગ્રંથો, તો અહીંયા આપણો આ પ્રકરણ, આપણો પાઠ પૂર્ણ થાય છે. તો મિત્રો, તમારે આ પાઠના હોમવર્કની અંદર આ પાઠનું જે સ્વાધ્યાય આપેલું છે, અને તમારે તમે જે સામાજિક વિજ્ઞાન નોટ બની છે એના સુંદર સારા અક્ષરે લખી નાખવાની છે, બરાબર, એનું સ્વાધ્યાય આખું લખી નાખવાનું છે. મિત્રો, અહીંયા સુધી અહીંયા ઉત્તર આપો, ખાલી જગ્યા પૂરો અને ખરા ખોટા, અહીંયા સુધીનું તમારે સ્વાધ્યાય જે છે તમારે તમારે જે નોટ બનાવ્યું છે તમે એના અંદર હોમવર્ક તરીકે તમારે એના ગૃહકાર્ય તરીકે તમારે એને લખી નાખવાનું છે. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ થાય છે, એની સાથે વિડીયો પણ પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયોની અંદર આપણે નવા પ્રકરણ સાથે મળીશું. ત્યાં સુધી મિત્રો અભ્યાસ કરતા રહેજો અને તમારું ધ્યાન રાખતા